કેમ છો ખેડૂત મિત્રો મજામાં હું છું માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાંથી એમ એમ પરાશરા આપ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું શિયાળુ પાકોની કાપણી અત્યારે ખેડૂત મિત્રો કરી રહ્યા છે અને સાથે સાથે જે ખેડૂત મિત્રોને પિયત પાણીની સુવિધા છે તેવા ખેડૂત મિત્રો છે તે ઉનાળુ પાકોમાં કયો પાક પસંદ કરવો કે જેના દ્વારા મને સારી એવી આવક છે તે મળી રહે તેવી ચિંતામાં ખેડૂત મિત્રો અત્યારે જોવા મળી રહ્યા છે ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખૂબ અગત્યનો અને મહત્વનો ખૂબ સારું એવું આર્થિક વળતર આપતો ટૂંકા ગાળાનો પાક હોય તો તે ઉનાળુ પાકોમાં તલનો પાક છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રમાં ખૂબ સારી એવી પકડ છે તે જમાવી રહ્યો છે તેલીબિયા વર્ગનો પાક હોય બજાર ભાવ બીજા પાકોની સરખામણીમાં ખૂબ સારા એવા મળતા હોવાથી ઓછી મહેનતમાં વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિને સાથે રાખી ખેડૂત મિત્રો ઉનાળુ તલની ખેતી છે તે કરતા હોય છે તો ઉનાળુ તલની ખેતી ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એટલા માટે સૌથી વધારે પ્રચલિત થઈ રહી છે કે ટપક પિયત પદ્ધતિમાં પણ ખેડૂત મિત્રો છે તે ઉનાળુ તલનું વાવેતર કરીને ખૂબ સારો એવો વિઘાદીઠ ઉતારો છે તે મેળવતા હોવાથી અને બીજા પાકોની સરખામણીમાં પ્રશ્નો ખાસ કરીને ઉનાળુ ઓછા લાગતા હોવાથી ખેડૂતોને ખૂબ સારો એવો ફાયદો છે તે તલના પાકમાં મળી રહેતો હોવાથી તલના પાકનું વાવેતર છે તે સૌરાષ્ટ્રમાં ખેડૂત મિત્રો વધારે કરે છે તો ખેડૂત મિત્રો તલનું વાવેતર તમે દર વર્ષે કરો જ છો તો ખાસ કરીને આપણે આ વિડીયોમાં એક ભલામણ એ કરી કે તમે ઘણા બધા વિડીયો છે તે જોતા હશો કે તલનું બમણું ઉત્પાદન આ રીતે મેળવો ડબલ ઉત્પાદન આવી રીતે મેળવો ખેડૂત મિત્રો તમે મારા કરતાં પણ વધારે અનુભવ તમારો થઈ ચૂક્યો હશે અને તમે ઘણી વખત એવા પ્રયત્નો પણ કર્યા હશે પરંતુ ખરેખર ડબલ ઉત્પાદન શું તમને મળી રહ્યું છે તમે ખુદ વિચારી જુઓ ખેડૂત મિત્રો કે ડબલ ઉત્પાદન મેળવવા માટે મહત્વની અને પાયાની જો બાબત હોય તો ખાસ કરીને સેન્દ્રીય ખાતર છે છાણિયું ખાતર છે તેની અગત્યતા ખેડૂત મિત્રો તમે સમજશો તો જ ડબલ ઉત્પાદન છે તે આપણે મેળવી શકશું ખાસ કરીને આપણે જે શિયાળુ પાકો લીધા હોય અથવા તો લાંબા ગાળાનો કોઈ ખેડૂત મિત્રો મિત્રોએ કપાસ છે એરંડા છે જેને આપણે દિવેલા કહીએ છીએ આવા પાકોનું વાવેતર તમે કરેલું હોય અને એક કાઢીને તમે ઉનાળુ પાક વાવો તો તેમાં છાણિયું ખાતર છે તે અવશ્ય ભરવું જ પડે ખેડૂત મિત્રો પછી તલનો પાક હોય કે બીજા કોઈ પણ પાક હોય ખાસ કરીને જો તલનું તમારે વાવેતર કરવું હોય તો હેક્ટરે 6 થી આઠ ટન જેટલું જો ગળત્યું એકદમ કોહવાયેલું આપણું જૂનું કહેવાય ને કે ઘરનું ખાતર અથવા તો વેચાતું તમે લ્યો કે ઘેટા બકરાની લીંડીનું ખાતર લ્યો કે મોટા ઢોરનું છાણિયું ખાતર લ્યો કે પોલ્ટ્રી ખાતર લ્યો જે કંઈ સેન્દ્રીય ખાતરો તમે લ્યો અને ભરો તો જ સારામાં સારું ઉત્પાદન છે તે તમને મળે આ મારો અને તમારો સ્પષ્ટ અનુભવ જ છે ખેડૂત મિત્રો કે તમે ગામમાં એક સર્વે કરજો કે જે ખેડૂત મિત્રોએ સેન્દ્રીય ખાતરને વધુ પ્રાધાન્ય આપ્યું છે વધારે મહત્વ આપીને પુષ્કળ પ્રમાણમાં ભરે છે તેવા ખેડૂત મિત્રોની જ ખેતીમાં રોગ પ્રશ્નો છે તે ઓછા રહે છે અને સર્વડે વિઘાધીઠ આપણને જે પાક ઉત્પાદન છે તે બીજા ખેડૂતોની સરખામણીમાં છાણિયું ગળતિયું ખાતર ભરનાર ખેડૂતોને વધારે મળતું હોય છે તો આપણે તલનો પાક તમે ખેડૂત મિત્રો વાવો તો આપણે જે અગાઉ પાકો લીધા હોય તેમાંથી ઘણા બધા પોષક તત્વો જમીનમાંથી આપણા પાકોએ ઉપાડેલા હોય અને આ પોષક તત્વોને પૂર્તિ કરવા માટે તમે તલનો પાક વાવો તે પહેલાં જ જો છાણીઓ ખાતર પુષ્કળ પ્રમાણમાં ભરી દો તો ખૂબ સારામાં સારું ટનાટન ઉનાળુ તલનું ઉત્પાદન છે તે પણ તમે મેળવી શકો ખાસ કરીને હેક્ટરે અઢીથી ત્રણ કિલો જેટલું તલનું બિયારણ છે તે ખેડૂત મિત્રો વાપરતા હોય છે પછી તમારી જમીનની પ્રતને ધ્યાનમાં રાખીને બિયારણમાં વધઘટ છે તે તમે કરી શકો છો પરંતુ એક હેક્ટરે અઢીથી ત્રણ કિલો એટલે કે અઢી એકરમાં તમે અઢીથી ત્રણ કિલો જેટલું બિયારણ છે તે વાપરી શકો છો ઘણા બધા ખેડૂત મિત્રો ઘાટું વાવેતર કરે છે હવે ઘાટું વાવેતર ખેડૂત મિત્રો તમે કરો તો ખાસ કરીને છોડની સંખ્યા છે તે વધારે મળે હવે આ છોડની સંખ્યા જો એકદમ વધી જાય વિઘાદીઠ ઘણા બધા ખેડૂત મિત્રો પુષ્કળ પ્રમાણમાં બિયારણ વાપરી લે છે તો પછી પારવણી કરવી પડે છે છોડને કાઢવા પડે છે કોઈ પણ છોડ હોય તેને હવા ઉજાસ મળે તો જ તે પોતાનો સારો વિકાસ છે તે કરી શકે બાકી આપણને છોડ દેખાય ખેડૂત મિત્રો પરંતુ ઉત્પાદન છે તે ઓછું મળે એટલા માટે જે ભલામણ છે એ અઢીથી ત્રણ કિલો બિયારણની તેટલું જ બિયારણ છે તે તમે વાપરો તો પારવણી કરવા માટેના જે મજૂરો છે તે ન કરવા પડે એટલા માટે આપણે પારવણી પાછળ જે ખર્ચ કરવો પડે તે ખર્ચ પણ આપણો બચી જાય આ ઉપરાંત ખેડૂત મિત્રો જ્યારે બૈઠા અવસ્થા આવે ત્યારે એક વખત છે તો તમે જે આપણે સલ્ફર ખાતર આવે છે જે નેવ ટકા તેનો ઉપયોગ કરી લો તો પણ ખૂબ સારો એવો પાકનો ઉત્પાદન છે પાકની જે ચમક છે તલની તે પણ ખૂબ સારી મળે કારણ કે તલનો પાક તેલીબિયા વર્ગનો પાક હોય ખાસ કરીને સલ્ફર તત્વ છે તે તેલીબિયા પાકોને વધારે જરૂરિયાત રહેતી હોવાથી સલ્ફર ખાતર છે તે એક વખત તમે અવશ્ય આપો ખાસ કરીને નાઇટ્રોજન વાળા ખાતરો છે તે અમારી દ્રષ્ટિએ ઓછા વાપરો તો ખૂબ સારું એવું વળતર તમને મળી રહે ઘણા બધા ખેડૂત મિત્રોનો તલ અમે ઊભા ખેતરમાં જોતા હોય છે કે વાનસ્પતિક વિકાસ એટલો બધો વધારે કરી દીધો હોય છે કે વાનસ્પતિક વિકાસ જો વધારે થાય તો બૈઢા છે તે મોડા આવે આ માટે ખાસ કરીને ખેડૂત મિત્રો જો કરકસરપૂર્વક કાર્યક્ષમ રીતે જ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે તો ખૂબ સારો એવો ફાયદો આપણને રોગજીવાતમાં પણ મળે અને ખોટી બિનજરૂરી છોડ છે તે વૃદ્ધિ વિકાસ ન કરી જાય અને ફાલ છે તે પુષ્કળ પ્રમાણમાં પકડી લે આ ઉપરાંત પિયત છે તે પણ જમીનની પ્રતને ધ્યાનમાં રાખીને જો ખેડૂત મિત્રો તમે આપો તો ખોટો નકામો વિકાસ છે તે છોડ ન કરી જાય આવા ઘણા બધા ફાયદાઓ આપણે તમારા સુધી જેટલું અમે જાણતા હશું તેટલી માહિતી તમારા સુધી અમે પહોંચાડવા માટે પ્રયત્નશીલ અને સતત અમારી ચેનલ છે તે કાર્યરત છે આ ઉપરાંત ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓની સારી ઉત્પાદન આપતી જાતો પણ બજારમાં મળે છે તો તેનો પણ ઉપયોગ વાવેતર માટે તમે કરી શકો છો અને હા ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં તમે પ્રાઇવેટ કંપનીની કઈ જાતો વાવો છો અને તેનું તમને વિઘાદીત ઉત્પાદન કેટલું મળે છે તે પણ કોમેન્ટમાં જણાવજો જેથી કરીને આપણા ખેડૂત ભાઈઓને ફાયદો થાય પાયાના રાસાયણિક ખાતરોમાં જે કંઈ રાસાયણિક ખાતરો તમે ખેડૂત મિત્રો આપતા હો તે ભલામણ પ્રમાણે આપજો જેથી કરીને ખોટો ખર્ચ ન વધે અને આપણી જમીન છે તેની ટકાઉ શક્તિ છે તે પણ જળવાઈ રહે પરંતુ પાયાનું જો છોડ માટેનું જો ગ્રોથ એન્જિન હોય વિકાસનું અને ઉત્પાદનનું સારામાં સારું જો એન્જિન હોય તો તે છાણિયું ખાતર છે એને ન ભૂલતા અમને પણ ખબર છે ખેડૂત મિત્રો કે નવા વાવેતર થાય ત્યારે કામની બટા જટી બોલતી હોય છે પરંતુ એક બે દિવસનો ટાઈમ કાઢીને જો પદ્ધતિસરનું આપણે જો વાવેતર કરી જ છીએ તો છાણિયા ખાતરની એક કે દોઢ ટ્રોલી એક વીઘામાં જો આપણે એક ટ્રેલરની લારી છે તે નાખી દઈએ તો સુધી આપણા છોડ છે તે સારામાં સારો વિકાસ કરતા જાય સારામાં સારો ફાલ પકડે અને સારામાં સારો ભરાવદાર દાણો થાય છોડમાં તૈયાર તો વજન સારો મળે અને વિઘાધિત ઉતારો છે તે આપણે સારામાં સારો મેળવી શકીએ ખેડૂત મિત્રો ફરી જ મળશું નવા આવનારા વિડીયોમાં અને જે ખેડૂત મિત્રોને પાણીની પૂરતી સુવિધા હોય તેવા જ ખેડૂત મિત્રો ઉનાળુ તળનું વાવેતર કરી સારામાં સારો ઉતારો લઈએ સારામાં સારા હાઈ લેવલના બજાર ભાવો મેળવે અને ખેતીમાં ખૂબ આગળ સારી એવી પ્રગતિ કરે અને સારામાં સારું ગુજરાન ખેતી દ્વારા પશુપાલન દ્વારા આપણા ખેડૂતભાઈઓ મેળવે તેવી આશા સાથે આપણે આ માહિતી પૂરી કરી છીએ ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો ચોક્કસ આ વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો ફરી જ મળશું નવા આવનારા વિડીયોમાં આવી જ નવી આધુનિક માહિતી લઈને ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો ಆಗೋ ಥ್ಯಾಂಕ್ ಯು ಮಿತ್ರ